ભુજની હિન્દી માધ્યમિક શાળામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો હતો. ભુજ તાલુકામાં આવેલ 350 જેટલી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અભ્યાસ ન કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે યોજાયેલ કેમ્પમાં જીકે જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા તેમની ચકાસણી કરી દિવ્યાંગ બાળકોને સરકારી યોજનાનો લાભ મળે તે માટેના સર્ટિફિકેટો આપવામાં આવ્યા હતા. બાળકો માટેનો હિન્દી માધ્યમ પ્રાથમિક શાળાની અંદર રજીસ્ટ્રેશન એસેસમેન્ટ અને સર્ટિફિકેટ માટેનો કેમ્પ રાખવામાં આવેલ છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો જે ભણતા હોય છે એ બાળકોને સર્ટિફિકેટ આપવા માટે જીકે જનરલ હોસ્પિટલમાંથી જે 5 ડૉક્ટરોની ટીમ આવી છે એના દ્વારા એસેસમેન્ટ થઈ અને બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવશે. જે શાળાની અંદર બાળકો ભણતા હોય અથવા બાળકો ભણતા ન હોય અને 18 વર્ષની ઉંમર સુધીના વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓને એસેસમેન્ટ કરી અને એને સર્ટિફિકેટ આપવામાં આવે છે. આજે રજીસ્ટ્રેશન થયું એમાં 60-70 બાળકોનું રજીસ્ટ્રેશન થયું છે. અલગ અલગ પ્રકારનું, જેને જોવામાં તકલીફ પડતી હોય, સાંભળવામાં તકલીફ પડતી હોય, હાથપગની કોઈને તકલીફ હોય એવા વિકલાંગ બાળકોના અલગ અલગ પ્રકારની જે કેટેગરીઓ છે એ કેટેગરીઓ મુજબ એસેસમેન્ટ થઈ રહ્યું છે. અત્યાર સુધી 60-70 બાળકોનું રજીસ્ટ્રેશન થયું છે. પૂરા દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે.